જય માતાજી મારા વાલા મિત્રો, એ બધી અમને જે 10 રૂપિયા 5 રૂપિયા જે બધું મોકલીને અમને સહાય કરી હતી, એમાંથી મેં આ નાની દુકાન બનાવી છે. તો આ દુકાન અત્યારે મારે કાઢવાની થઈ છે. બધા અમને મારવા દોડે છે અને આની ઉપર કેસ પણ કરી દીધો છે કે આવડી અમને મારવા દોડે. તો આ એક પગે તો ચાલી નથી શકતી, તો આ કેમ બધાને મારવા જઈ શકીએ છીએ? તો આની ઉપર પણ કેસ કર્યો. ફાળિયાદ પોલીસ સ્ટેશનમાં મેં જાણ કરી હતી કે અમને આવી રીતે હેરાન કરતા. ફાળિયાદ પોલીસ સ્ટેશન વાળા પણ ઉપર જતા અમને કહેતા હતા તમારી ઉપર પણ કેસ કરવામાં આવશે. તો અમે શું કોઈનું બગાડ્યું છે કે અમને આ દુકાન કઢાવરાવે છે? આમ ના, અમને તો ઘણખરા સપોર્ટ પણ કરે છે, પૈસા મોકલે, કોઈ ખાવાનું મોકલે, અને આવી રીતે હેરાન કરે છે. અને આજે પણ આની ઉપર કેસ કર્યો, આજે અમને મારવા પણ આવ્યા હતા. તો તમારો બહુનો બધાનો બહુ જ સપોર્ટ હતો, તો આમાં પણ અમને થોડો સપોર્ટ કરો કે આમાં શું કરવું અમારે. અને ગોવિંદભાઈ બનાવરાવી દીધી, પણ દુકાન તો અમે બનાવી, પણ બાજુવાળા બધા બહુ હેરાન કરે છે અમને, મારવા આવે, આની ઉપર પોલીસ કેસ કરી દીધો. આ તો પ્રેગ્નન્ટ છે, તો આની ઉપર કઈ રીતનો એને કેસ કર્યો હશે? અને પોલીસ સ્ટેશન અમે કેસ કરવા ગયા તો અમને ઉપર જતા પોલીસ વાળાએ પણ એમ કીધું કે ફાયર પોલીસ સ્ટેશનમાંથી કે તમારી ઉપર કેસ કરવામાં આવશે, તમે બે જણા અમને તેમને અમને જેવું તેવું પોલીસ વાળા બોલી ગયા. અને આવી રીતે અમને હેરાન કરે છે. તો દુકાન પણ આજ સવારે એવડે બધા અમે દુકાન પણ કાઢી નાખવા આવ્યા હતા. તો મેં અત્યારે વિડીયો બનાવવાનું કારણ એ છે કે હું દુકાન કાઢી નાખું છું, અને મને જો કોઈ સપોર્ટ કરવા માંગતા હોય તો આવા લોકોને આગળ આવા વિડીયો પોગાડીને આવા લોકોને સજા મળે એવું કશું અમારા માટે કરજો. તમે બધા જે અમને સપોર્ટ કર્યો એટલો ઘણો હતો, પણ અમને અમારા આજે અમારી દુકાન લેવામાં અમારું ઘર અમે આવતું અત્યારે તો દુકાન બંધ કરી નાખી છે, પણ હવે પછી અમને હેરાન કરશે તો એની જવાબદારી કોણ લે છે? અમારી નાની દુકાન હતી, અમારું અમારું ઘર કરશો અમે હાલતો હતો, અમને સાહેબ બાપુ એ ગોવિંદભાઈ મદદ કરી હતી અને અમને દુકાન કઢાવે છે. અહીંથી અમારું ગુજરાન થોડુંક આમાંથી હાલતું હતું, અમારા બધાએ મદદ કરી, એમાંથી દુકાન કરી હતી. પેલા એ ભાઈ આને મારવા પણ આવ્યો હતો, ભાઈ ઉપર પણ એમને કેસ કર્યો હતો. તો પોલીસ વાળા સામુક નામ એમ કીધું તમને પણ પૂરી દેવામાં આવશે. અને આ પાછળ અમારી દુકાન પાછળ જેવા તેવો કાળા નાખી ગયા હતા. તમે અત્યારે લગી એમને સપોર્ટ કર્યો છે, આમાં પણ સપોર્ટ કરજો કે આવા લોકોને સજા મળે. અમારું શું અમે શું કોઈનું બગાડ્યું હતું કે અમને આવા ધંધો ન કરવાનું? આમાંથી અમારો ઘર ખર્ચો હાલતો હતો અને અમારું વહુનું આ દવાખાનું ચાલુ હતું, બધું અમે આમાંથી જ કરતા હતા.
તો એ લોકોએ કાલ સવારે આને આવીને મારવાની ધમકી આપીને લાકડી પણ ઉગામી હતી, તો હું અત્યારે આ દુકાન લઈ લઉં છું. અને એવા લોકોને સજા પણ મળવી પડે, અને એવા લોકોને આગળ કોઈને આવી રીતે અમારી ગુણે હેરાન ન કરે એવું કશું થાય એવું અમારી માટે કરજો પ્લીઝ. દુકાન લઈ લઉં છું, આવા લોકોને સપોર્ટ મળે એ માટે થોડું અમને મદદ જોતી છે, તો મદદ કરજો. લઈ લે મારું છાપરું ને દુકાન ને બધું લઈને વયો જ આવશું. પ્લીઝ મને થોડો સપોર્ટ કરવા વિનંતી કે આવા લોકોને સજા મળે. એ લોકોનો ફોટો અને નંબર ને બધું હું ડિસ્ક્રિપ્શનમાં નાખવાનું છું, તો પ્લીઝ એમને પણ અત્યારે બંધ કરી દેવા. અમે બધું વસ્તુ અત્યારે કાઢી લીધું છે દુકાનને, જે ઉપર ઢાંક્યું હતું એ બધું. તમારો સપોર્ટ કરવા જરૂરી વિનંતી, અમને થોડો સપોર્ટ. અને આ વિડીયો એટલો આગળ મોકલો કે આવા લોકોને સજા મળે. એ લોકોના ફોટા પણ હું આમાં નાખવાનો છું, તો એ લોકોને સજા મળે. અને ગામનો તો અમને સપોર્ટ ન મળ્યો, પણ તમારો સપોર્ટ જોતો છે. જો તમે સપોર્ટ કરો તો અમારે થોડુંક હિંમત આવશે. ગામમાં સરપંચ પણ પંચાયતમાં પણ જઈ આવ્યો, પોલીસ સ્ટેશનમાં પણ જઈ આવ્યો, તો પોલીસ સ્ટેશન વાળા ખુદે કીધું કે તમને પૂરી દેવામાં આવશે. આને પણ પ્રેગ્નન્ટ છે, તો એને પણ એમ કીધું કે તમને પણ પૂરી દેવામાં આવશે. તો પોલીસ વાળાઓને પણ સજા મળવી પડે ને આ લોકોને પણ મળવી પડે.